વડોદરા મહાનગરપાલિકામાં મ્યુ કમિશનરશ્રીને અનેક આવેદનપત્ર આપવામાં આવ્યા છે, જેમ કે રોડ રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ, આવાસો, વિશ્વામિત્રી નદી, ટ્રાફિક સિગ્નલ, બ્રિજની કામગીરી અંગે, તળાવોની સફાઈ અંગે, કર્મચારીઓ અંગે, સહાય માટે, વળતર માટે સાથે અનેક નાગરિકોની સમસ્યાઓ અંગે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. તો તેવા તમામ આવેદનપત્રો આપ્યા બાદ શું કાર્યવાહી કરવામાં આવી અને કઈ કઈ કામગીરી નથી કરવામાં આવી તેની તમામ તપાસ કરી અમોને દિન 15માં જવાબ આપશો તેવી અમારી માંગ કરવામાં આવી હતી. આજ રોજ કોર્પોરેશન કચેરીમાં રજા હોવાથી કોર્પોરેશન કચેરી બહાર આવેદનપત્ર ગેટ પાસે લટકાવી ફૂલહાર ચઢાવી અનોખી રીતે આવેદન આપવામાં આવ્યું અને જો આ આવેદનપત્ર આપ્યા બાદ જવાબ નહીં આપવામાં આવે તો અમે તમામ સામાજિક કાર્યકરો દ્વારા જે પણ આંદોલન કરીશું તેની તમામ સંપૂર્ણ જવાબદારી ન્યુ કમિશનરશ્રીની રહેશે. સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર, ભરતભાઈ રોહિત, નારાયણ આચાર્યજી, અક્ષિતાબા સોલંકી. આજરોજ તમામ સામાજિક કાર્યકરો અમે એક સાથે ભેગા થઈ અને આજે એક અનોખી રીતે આવેદનપત્ર આપ્યું છે, જેમાં કે જે આજે કોર્પોરેશનમાં રજા હોવા છતાં પણ જે આવેદનપત્ર લટકાવી અને આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે શાલિનીબેન અગ્રવાલ છે, તેઓ જ્યારે પણ અમે અહીંયા ગાડી આવતા હોય છે કે તહેવાર હોય કે ના હોય તે છતાં પણ અહીંયા ગાડી જ્યારે અમે આવીએ છીએ, આવેદનપત્ર લઈને આવીએ છીએ, મૌખિક રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે, પરંતુ અમારા જે પબ્લિકના હિત માટેના કામો થતા નથી. જેમ કે વડોદરા શહેરની અંદર આવાસોની વાત હોય, ડ્રેનેજની વાત હોય, પાણી પીવાનું પાણી શુદ્ધ પાણીની વાત હોય કે પછી અન્ય સમસ્યાના લીધે અમે હરેક વખત અહીંયા આગળ આવેદનપત્ર આપતા હોઈએ છીએ, પરંતુ આજ દિન સુધી અમારું કામ થતું નથી. સાથે જ્યારે અમે અહીંયા આગળ આવીએ છીએ ત્યારે બેન મિટિંગમાં હોય છે, બેન ગાંધીનગર હોય છે, આવા અનેક બહાનાઓ કાઢી અને આજે પબ્લિકને અહીંયા ગાડીથી ઘરે દોડાવવામાં પ્રયત્ન કરે છે. એટલે આજે અમે અનેકો રીતે જે આવેદનપત્ર આપ્યો છે કે જે કોર્પોરેશન બંધ છે છતાં પણ અમે ફુલાર કરી અને જે આવેદનપત્ર છે તેને લટકાવી અને આજે એક રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ જે પણ અમારા પબ્લિકના જે હિત માટેના જે કામો છે એને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે અને જો પૂર્ણ કરવામાં ના આવે તો 15 દિવસ બાદ અમે ફરીથી અહીંયા આગળ એક આંદોલન કરવાના છે. એ આંદોલનની અંદર જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરશ્રી છે તેઓને રાજીનામું આપે તેવી માંગ સાથે રજૂઆત કરવાના છે. પરમાર કમલેશ, સામાજિક કાર્યકર. તમે આજે આવ્યા છો, શું કહેશો? આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, અહીંયા કોઈ છે નહીં. આજે અમે અનોખી રીતે આવેદનપત્ર આપ્યું છે, તો અનોખી રીતે આવેદનપત્ર આપ્યું છે જે રીતે હવે આ આવેદનપત્ર આટલી અનોખી રીતે આપ્યું છે તો અમને જવાબ પણ અનોખી રીતે મળવો જોઈએ એવી અમારી માંગ છે. વારંવાર અમે આવેદનપત્ર આપવા છતાં પણ અમને કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નથી. જનસેવામાં અમે આવેદનપત્ર જમા કરાવીએ છીએ ત્યારે અમને રિસીવ કોપી આપે છે, પણ જ્યારે અમને રિસીવ કોપી મળે ત્યારે એ લોકોને એવું એ લોકોનામાં એ કામ આવતું હોય છે કે અમને ફોન કરીને જાણ કરવાની હોય છે કે તમારું કામ અહીંયા સુધી પહોંચ્યું છે, છતાં પણ એ લોકો કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપતા. અને જ્યારે જવાબ લેવા માટે આવીએ છીએ ત્યારે ઉપર અધિકારી હોય છે, કર્મચારી હોય છે, એ લોકોને ખબર નથી હોતી કે આવું કોઈ આવેદનપત્ર આવ્યું છે. અમે ઉપર જઈને કહીએ ત્યારે શોધવામાં આવે છે, ત્યાર પછી એના પર આગળ કાર્યવાહી થતી હોય છે. તો એનો મતલબ એવો કે ખાલી આ લોકો રદ્દીના ભાવમાં વેચી બી દેતા હશે અને એના બી પૈસા લેતા હશે, એ રીતે અમારા આવેદનપત્રનું એ કરે છે. તો અમારી માંગ એવી છે કે અમે અત્યાર સુધી જે આવેદનપત્રો આપ્યા છે એના જવાબ અમને મળવા જોઈએ, કેટલું કામ થયું છે અને કેટલું